नमस्ते विद्यार्थियों, आपने धोरण पांच पर्यावरण आसपासनी अंदर चार पाठ विषयनी समझ मेळवी लीधी छे अने एसएम विषयनी पण समझ मेळवी लीधी छे। तो हवे धोरण पांचनी अंदर पर्यावरण आसपासमां बीज ने बीज पांचमा पाठ विषयनी समझ मेळवीशुं। तो बधा विद्यार्थीओ पोतानुं पाठ्यपुस्तक खोलशे, એમાં પાઠ પાંચમો બીજ ખોલશે। તો હવે એને આગળ સમજ મેળવીશું। ગોપાલ તેના માસીના પરિવારની અતુરતાથી રાહ જોતો હતો। ગોપાલ છે ને એના માસીના કુટુંબ પરિવારની આતુરતાથી એટલે એકદમ રાહ જોતો હતો। તેઓ આવતીકાલે વેકેશન ગાળાના ગોપાલના ઘરે આવવાના હતા। જે એના માસી છે એનો આખો પરિવાર છે તે કાલે એટલે આવતીકાલે વેકેશનમાં ગોપાલના ઘરે આવવાના હતા। અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું। ગોપાલ કહે છે કે અવનવી વાનગી બનાવીશું અને બધા રમીશું, એ વિચારીને ગોપાલે ખૂબ ખુશ થયો। એટલે એ ખૂબ ખુશ હતો કે મારા માસી આવે છે, એનું ઘર ના આવે એટલે આખું પરિવાર આવે છે, કુટુંબ આવે છે, તો બધા ભેગા સાથે મળીને રહેશું, રમશું અને સાથે મળીને બધા સારી સારી વાનગી બનાવીને ખાશું। એટલામાં તેની માતાએ બૂમ પાડી, એટલામાં શું છે ખુશખુશાલ ગોપાલ હતો તો એટલામાં એની માતા છે ને એને બૂમ પાડે છે એટલે અવાજ દે છે। ગોપાલ રાત્રે સૂતા પહેલાં બે વાટકી ચણા પાણીમાં પલાળી દે છે। એટલે શું કહે છે, ગોપાલને કહે છે કે સૂતા પહેલાં છે ને ગોપાલ તું બે વાટકી ચણા છે એ પાણીમાં પલાળી દે, કેમ કે કાલે માસી નહીં આવવાના છે તો શાક બનાવવા થશે, એટલા માટે કહે છે। હું ફઈના ઘરે જવાની છું અને સવારે આવીશ। એટલે શું કહે છે એના મમ્મી કે ભાઈ હું ફઈબાના ઘરે જઉં છું તો હું કાલ સવારે આવીશ, તો તું આ રાત્રે તું છે ને રાત્રે આ ચણા પલાળી દેજે એટલે આપણે સવારે શાક બનાવી શકીએ। જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેને વિચાર્યું કે માતાએ બે વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા આઠ વ્યક્તિઓને કેવી રીતે પૂરા થશે એટલે રહેશે। એટલે એમ વિચારે છે કે માતાએ છે ને બે વાટકી ચણા પલાળવાનું કીધું છે, પણ આઠ જણાને બે વાટકી ચણા કઈ રીતે થશે એ વિચાર કરે છે કે ચાલો મમ્મી ભૂલી ગયા હશે એટલા માટે એને બે વાટકી ચણા પલાળવાનું કીધું, પણ બે વાટકી ચણા ન થાય એવો એ વિચાર કરે છે કે આઠ વ્યક્તિને બે વાટકી ચણા કઈ રીતે થશે, ઓછા પડશે એમ વિચારી તેને ચાર વાટકી ચણા પલાળી દીધા। એને શું કર્યું, ઓછા પડશે એમ કરીને બેની બદલે ચાર ડબલ પલાળી દીધા। સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેણે જોયું ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી ગયા હતા। તો આપણે બધા જોઈ શકીએ છીએ, દેખાય છે બધાને ચિત્ર દેખાય છે, આ છે કોણ છે, આ ગોપાલ છે અને શું છે આ ચણા। તો શું કરે છે કે છે ને એની માતા રહીને ગોપાલની માતા એ આવે છે અને એ જોવે છે કે ચણા છે ને પલાળવાનું કહ્યું હતું પરંતુ ચણા એને વધારે પલાળી દીધા હોવાને કારણે એ ઉભરાઈને બહાર આવી જાય છે। એટલે શું થાય છે, ચણા વધારે હતા અને વાટકો નાનો હતો અને ચણા જ્યારે તમે પલાળો છો ને ત્યારે એ પાણીમાં ડૂબી જાય છે, પણ આખી રાત્રિએ એટલે એ શું થાય છે એ એમાં છે ને એ પોતે ઉપર આવી જાય છે, એ પલળી જાય છે, એટલા માટે ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી ગયા હતા। તેણે ગોપાલને બોલાવ્યો, એને શું કર્યું, ગોપાલને બોલાવ્યો, એટલા બધા કેમ પલાળ્યા હતા, એટલે એને શું કીધું આટલા બધા કેમ પલાળ્યા। ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો, આવું કેવી રીતના બન્યું, એટલે એ આશ્ચર્યમાં પડી ગયો, દેખાય છે ને ગોપાલ આશ્ચર્ય, મેં કીધું ને આ ગોપાલ છે અને આ ચણા છે, તો ગોપાલ કેટલો આશ્ચર્યમાં છે, જો દેખાય છે ને આંખો કેવી છે, આશ્ચર્યમાં છે ને ગોપાલ, એવી રીતના એ વિચારે છે કે આવું કઈ રીતે થયું કે મેં તો પલાળ્યા ત્યારે તો બધા એમાં સમાઈ ગયા હતા અને સવાર પડી બહાર આવી ગયા, એમ વિચારે છે ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો, આવું કેવી રીતના બન્યું। માતાએ કહ્યું કાંઈ વાંધો નહીં, સારું થયું, હું અડધા ચણા શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ, ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલાવીશ। એટલે શું કહે છે, એની માતા કહે છે કાંઈ જ વાંધો નહીં બેટા, ભલે તે વધારે પલાળ્યા હોય, આપણે બીજા ચણા છે એમાં અડધા ચણાનું શાક બનાવીશું અને બીજા ચણા છે એને ફણગાવી દઈશું।
અને એ એના કાકીના ઘરે મોકલાવે છે, કેમ કે એના કાકીને બહુ ભાવે. ડૉક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધી ફણગાવવા માટે લટકાવી દીધા. શું કર્યું એને, છે ને, અડધા ચણા છે એનું શાક બનાવ્યું અને બીજા અડધા ચણા છે એ ફણગાવવા માટે એને એક કપડામાં, કોટનના કપડામાં બાંધીને લટકાવી દીધા. કોઈ દોરી ઉપર લટકાવી દીધી અથવા ગમે ત્યાં લટકાવી દીધી, એટલે એમાંથી છે ને એ દાણો ફૂટે. તો વિદ્યાર્થીઓ, તમને પણ ઘરે આ કરી શકો છો. તમે છે ને ચણા પલાળજો, પછી તમારે ચાર વાટકી નથી પલાળવાના, તમારે થોડાક ચણા પલાળવાના, એ પ્રયોગ કરવાનો ઘરે. તમારે થોડાક ચણા પલાળવાના, પછી આખી રાત રહેવા દેવાના, પછી થોડાક ચણાનું તમારે છે ને તમારા મમ્મીને કહેવાનું શાક બનાવે, અને થોડા ચણા છે ને તમારે કોટનના કપડાની અંદર દોરી ઉપર બાંધીને અથવા તો નળ ઉપર રાખી દો, પણ આમ લટકતું રાખો એટલે એ ફણગશે, એ ખાજો, બહુ મજા આવશે. તમારે આ પ્રયોગ ઘરે કરવાનો છે. બધા વિદ્યાર્થીઓ ફરજિયાત પ્રયોગ કરશે. જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે બધા વિદ્યાર્થીઓને એક એકને પૂછીશ કે કેવી રીતના પલાળ્યા હતા, એટલે બધા વિદ્યાર્થીઓ ફરજિયાત આ પ્રયોગ કરવાનો રહેશે. એ તમારું લેસન રહેશે, તમારું આજનું લેસન રહેશે કે તમારે આ પ્રયોગ કરવાનો છે. તે ત્યારબાદ ચર્ચા કરો, એટલે આ છે ને તમારા પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા નથી, તો આ આપણે આના વિશેની સમજ આપણે મેળવવાની જરૂર નથી, કેમ કે આ પરીક્ષામાં કંઈ પૂછાતા નથી. ચર્ચા કરો એ એટલા માટે આ આટલું કરીશું, એ પણ પૂછાતા નથી. ત્યારબાદ શું છે, જો છે ને તમે ફણગાવશો ને ચણા, તો તમને દેખાય છે, જો આવું દેખાશે, તમે છે ને દોરીની અંદર અથવા કે કોટનના કપડામાં બાંધીને મૂકી દેશો ને એક દિવસ માટે પાણી કાઢીને, તો આવા ફણ આવા ચણા દેખાશે. દેખાય છે બધા વિદ્યાર્થી, આવા ચણા થઈ જશે, એટલે એમાંથી છે ને દાણો ફૂટશે, એને ફણગાવેલા ચણા કહેવાય. આ બહુ આપણા કહેવાય ને સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. આવા આવા કઠોળ ખાઈએ તો આપણે કોઈ દિવસ બીમાર ન પડે, અને આ ફરજિયાત છે કે આ ખાવા ફરજિયાત છે આ. ત્યારબાદ છે, બે દિવસ પછી ત્રણેય વાટકીના ચણાનું અવલોકન કરો અને ચણાઓને થયેલા ફેરફારોની નોંધ લખો. એટલે શું કરવાનું છે ખબર છે તમારે, એટલે તમારે શું કરવાનું છે, આ આ છે ને આ હું કોષ્ટક તમને બીજા વિડીયોમાં તો લખાવીશ જ, પણ તમારા રફ બુકની અંદર મેં કીધું ને ચણાનો છે ને તમારે પેલી એક વાટકી, બે વાટકી, ત્રણ વાટકી, પણ તમારે થોડા થોડા ચણા વાવા કરવાના છે, અને એ તમારે છે ને એ તમારા રફબુકમાં લખવાનું છે. એ પણ આજનું તમારું લેસન રહેશે, તમારે પ્રયોગ કરવાનો છે. કાલે હું તમને આવતા વિડીયોમાં તમને આના વિશે હું તમને લખાવીશ. એ તમારે પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે, પરંતુ આ છે એ તમારે રફબુકમાં લખવાનું છે, આ પ્રયોગ કરીને તમારે. એટલે જો બીજને હવા મળે છે એટલે શું થાય છે, ના, પછી શું છે, વાટકી બે એટલે હા, અને ત્રીજી વાટકીમાં હા, એટલે એને હવા મળે તો જ એ છે ને એ પેલી પેલી છે ને વાટકીમાં તમે નાખો ને, તો પહેલા દિવસે તમે જોજો કે ચણા જે તમે વાટકીમાં નાખો છો ને ચણા, ત્યારે એ પેલીમાં હવા નથી મળતું, બીજી વાટકીને હવા મળે છે. હા હા, આ તમારે છે ને એ જોવાનું છે. ત્યારબાદ છે, બીજને પાણી મળે છે તો શું આવશે, બીજને પાણી મળે છે, હા હા મળે છે. બીજને શું ફેરફાર થયો, બીજમાંથી અંકુર ફૂટ્યો, એટલે શું થશે ખબર છે, તમારે ફણગાવશે ને એટલે આવું દેખાશે. તો આ તમારે છે ને એ પ્રયોગ ઘરે કરવાનો છે, મેં કીધું ને એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે. પણ રફ બુકમાં આ કાલે હું તમને આવતા વિડીયોમાં તમને હું લખાવીશ, કાલના વિડીયોમાં. ત્યારબાદ છે, ચિત્રો દોરો, એટલે શું છે, આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી. આવું કેમ, એટલે શું છે, આખી તુવેર છે એ અંકુરિત થાય છે પણ તુવેરની દાળને અંકુરિત નથી કરાતી. આપણે જોઈએ છીએ તુવેરની દાળ આપણે પલાળીએ ને તો આપણે બધાએ જોઈએ છીએ કેવી મોટી થઈ જાય છે, અને પણ એમાંથી છે ને એ અંકુર નથી ફૂટતું, અંકુરિત નથી થતી. આપણે ચિત્ર જોઈ શકીએ, દેખાય છે બધાને ચિત્ર, આ ચિત્ર છે, દેખાય છે બધાને, ચિત્ર દોરો, એટલે તમારે આ ચિત્ર દોરવાનું છે તમારી રફબુકની અંદર. અંકુરિત ચણા બીજને ધ્યાનથી જુઓ અને તેનું ચિત્ર દોરો. એ તમારે શું કરવાનું છે, ચિત્ર દોરવાનું છે. પ્રોજેક્ટ કોનો છોડ કેટલો મોટો, એટલે શું છે, તમારે ખાલી છે ને એ ચિત્ર દોરવાનું છે, શેનું, આ તુરની દાળનું, બીજું કાંઈ નથી દોરવાનું. માટીનું કુંડું અથવા પહોળો પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લ્યો. તમારે કરવાનું છે બધાએ ઘરે આ પ્રયોગ. તમારે શું કરવાનું, અત્યારે ચોમાસું ચાલી જ રહ્યું છે તો બધાએ શું કરવાનું છે, એક માટીનું કુંડું લેવાનું છે અથવા પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનું છે, તેના નીચે
છેદ એક કાણું કરે એટલે નીચે કાણું કરવું જોઈએ, જેને કારણે એને હવા પાણી જોતું એટલું લઈને બાકી બધું પાણી ત્યાંથી નીકળી જાય. તેમાં માટી ભરો, પછી એમાં માટી ભરી દેવાની છે. તેમાં એક જાત એક જાતના ચાર પાંચ બીજ મૂકો, એટલે એક જ જાત એટલે તમે મૂકો છો ને મગ, તો મગ જ બધાએ ચાર પાંચ દાણા મૂકો. પછી તમે તૂરનું મૂકો છો અથવા ધાણા મૂકો છો, એ બધા મૂકો ચાર પાંચ દાબા, પછી ધીમેથી માટીમાં દબાવી દો. પછી તેમાં જરૂર મુજબ પાણી રેડો, થોડું થોડું પાણી નાખતું રહે. વર્ગમાં બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે, જેમ કે રાઈ, મેથી, તલ, ગવાર, ધાણા વગેરે, આ બધાએ છે ને તમે બીજ વાવી શકો. તો બધાએ છે ને આ ઘરે કરવાનું છે પ્રયોગ. હો અત્યારે અમે ચોમાસું ચાલે છે એટલે સરસ ઉગશે. પણ તમારે શું લખવાનું છે, બધા વિદ્યાર્થીઓએ આ કરવાનું છે. અને પછી તમારે અહીંયા તમે જે બીજ વાવ્યું છે એનું નામ લખવાનું છે, એની તારીખ લખવાની, કઈ દિવસે વાવ્યું છે. જે દિવસે માટીમાંથી છોડ બહાર છોડ આવતો દેખાય ત્યારથી નીચેનું કોષ્ટક. એ તમારે શું કરવાનું છે, આ પ્રયોગ તમારે ઘરે છે ને રાખવાનો છે, પણ રોજ પાણી પીવડાવવાનું. પછી બીજનું નામ પહેલાં તમારે લખી નાખવાનું છે કે બીજનું નામ આ આવે છે. પછી અહીંયા લખવાનું છે, જેમ કે જો હું ધાણા વાવું છું તો હું એ લખીશ ધાણા. પછી તારીખ લખીશ, તો મેં કાલે વાવ્યા હોય તો હાલો 21/7 લખું છું, કાલે વાવું છું તો બરાબર છે. પછી શું છે આ લખે, પછી આ ધાણા છે ને ચાર પાંચ દિવસ આઠ દી કમીને જો એ કૂણ ફૂટવા માંડે ત્યારે હું આ કોષ્ટક તૈયાર કરીશ કે હાલો 21 છે તો 21 પછી આઠ દિવસ કેટલામી તારીખ થાય, 29મી તારીખ, તો હું અહીંયા લખીશ. એટલે તમારે તો જ્યારે અંકુર ફૂટે તે તારીખ લખવાની, હું તો ખાલી તમને પ્રેક્ટિકલ કરીને બતાવું. તો અહીંયા હું તારીખ લખીશ 29/7 બરાબર. પછી કેટલું નીકળું તો જરાક એટલે સેમી, એ તમારે સેમી છે એ ફૂટપટ્ટીથી માફર આટલું સેમી છે. પછી પાંદડું જોયું, જો એમાંથી તમે ફૂટશે તો પાંદડું જોવા મળે છે કે ઝીણા ઝીણા પાંદડા મળે છે તો હા, નથી મળતું તો ના લખવાનું. અન્ય ફેરફાર શું ફેરફાર જોવા મળે છે એમાં, એમ એ તમારે લખવાનું છે બધાએ આ એકવાર કરીને. છોડની ઊંચાઈ માપવા દોરીનો ઉપયોગ કરવો, પછી તેમાં માપપટ્ટી પણ વાપરી શકાશે. અહીંયા સૂચના આપી છે ને તમને, દોરીનો ઉપયોગ કરી શકો છો અથવા માપપટ્ટીનો ઉપયોગ, મેં તમને કીધું માપપટ્ટીનો ઉપયોગ કરજો. ત્યાર પછી આપણે આ બધું તો ભણવાની જરૂર નથી, કેમ કે આ બધું તો છે ને એ આપણે પરીક્ષાની અંદર પૂછાતું નથી, આપણને એસએમમાંથી ન જ બધું વાંચવાનું હોય છે. તો વિદ્યાર્થીઓ આ કાંઈ સમજવાની જરૂર નથી, પણ ન સમજાય તો વિદ્યાર્થીઓ કહી શકે છે કે મને આ નથી સમજાતું, અથવા તમારે સમજવું હોય તો મને ફોન કરીને અથવા તો સ્કૂલે આવીને કહી શકે છે. શિકારી છોડ, ઘણા એવા છોડ હોય છે કે જેમાં ઉંદર, રેડકા, કીડી, મકોડા અને નાના જીવજંતુ શિકાર કરી ખાઈ જાય છે. કણસ પણ એ એક એવો છોડ છે કે જે ઓસ્ટ્રેલિયાના, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. કયો છોડ છે, કણસ પણ એ છોડ છે એ ક્યાં ક્યાં જોવા મળે છે, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તેનો આકાર કળસ જેવો હોય છે, આપણે જોઈએ છીએ, દેખાય છે આકાર કળસ જેવો, દેખાય છે કળસ જોયું છે બધાએ, તેનો આકાર કળસ જેવો હોય છે. મોટું પણથી ઢંકાયેલું હોય છે, છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે, તે જેના કારણે જીવજંતુ તેના તરફ આકર્ષિત છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યારે તે ફસાય છે અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો એવો કેવો ચાલાક રસ્તો છે. તો આ છે ને એ આ છોડ છે ને એમાં શું છે, જો એ મોઢું છે એ પણથી બાંધાયેલું હોય છે, પછી આની અંદર મધમાખી આવે ને એટલે તરત એ બંધ થઈ જાય છે, એટલે આ શિકાર કરવાનો એક અલગ જાતનો રસ્તો છે, ચાલાકી રસ્તો છે. કેટલા બધા બીજ, તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો, તમારે છે ને ઘરે તો મળે છે ને બધાને બીજ, તો જો આમાં દેખાય છે બધા, મગ છે, ચણા છે, પછી વટાણું છે, સફેદ ચણા છે, કાળો ચણા છે, આ બધા ફણગાયેલા. જો આ છે ને એ શું કર્યું છે ખબર છે, રાત્રે પલાળી દીધા છે, સવારમાં એને પોટલી બાંધીને, કોટનના કપડાને પોટલી બાંધીને રાખી દીધા એટલે એ ફણગાય છે. એટલે શું થાય ખબર છે, ફણગાવે એટલે શું છે, આ બધુંમાંથી બીજ ફૂટે એને ફણગાવ, આ આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે.
जुदा जुदा प्रकारना बीज लावो। त्यारबाद लावेला बीजने एक जगह भेगा करो। हवे आ बधा बीजनू ध्यानपूर्वक अवलोकन करो, आकार, कद, रंग, देखाव वगैरे। तो आमां जुओ शुं करवानुं छे, तमारे खबर छे घरे आ बधुं करी शको छो, तमे फ्री टाइम होय ने तो एक्टिविटी करी शको। तो आ बधुं छे ने तमे भेगा करवाना, पछी एने छे ने एक दिवस राखीने पछी एने फणगा कहेवाय ने ई बीज फूटी जाय ने पछी बधाने भेगा करीने जोवानुं, जुओ आकार, रंग, आ मग केवो હતો ને કેવો થઈ ગયો, ચણા જો જણો કેવો થઈ ગયો, આ બધું છે ને ચોરી છે, ચણા છે, મગ છે, આ બધું ફો આમાં જો અંદરથી દેખાય છે આપણને ફણગાવીને, એટલે ફૂટ્યા છે અંદરથી, એ જોઈ શકાય છે। આ તમે ઘરે કરી શકો છો। વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો। આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજને વિગત ભરો। એટલે આ આપણે છે ને આ એક્ટિવિટી આપણી સ્કૂલ ખુલશે ને ત્યારે આપણે બધા કરીશું। તો આ વિદ્યાર્થીઓ બધાએ આપણે અહીંયા મળીને અહીંયા કરીશું, બધા વિદ્યાર્થીઓને આપણે છે ને લઈ આવશું। આપણે પહેલાં બધાને કહેશું આપણે કે તમે આ લઈ આવજો, એટલે આપણે અહીંયા ચોંટાડીને આપણે એક ચાર્ટ તૈયાર કરીશું। આશા છે કે બધાને વિદ્યાર્થીઓ પાંચમો પાઠ સમજ આવી હશે। હવે પછીની સમજ હવે આવતા વિડીયોમાં મેળવીશું। જય હિન્દ, જય ભારત, અસ્તુ।